નહીં માને જો દે એને હું કહું છું પ્રેમ થી કે જેનું લાઈવ ચાલુ છે ઈ મને એડ કરવાનું કે આ પીકી ને કેમ ના પાડી કાલે એડ કરવાનું હું કરે તો કાલ રાતના એટલે સમજાણો દે મેં એને પ્રેમ થી કીધું મે હલો હા શું થયું કાલે રાતના એક છોકરી નું લાઈવ ચાલુ હતું એનામાં ક્વિન પટેલ એડ હતી શિવ એડ હતો અને આરબી ભાઈ એડ હતા બરોબર હવે ઈ લાઈવ માં છોકરીએ કીધું કે યુવરાજ આવ્યો મારે એને એડ કરવું પડશે કારણ કે મારો એની યાર સંબંધ એવો છે બરોબર ઓકે ઈ કે એડ કરવું જોશે મારે તો શિવ પટેલ એમ બોલ્યો ના ના અત્યારે એડ નથી કરવાની રેવા દે કે કોઈને એડ નથી કરવા ઓકે તો હું ક્યાં નડે એને ભાઈ ચાર વાર એને રિક્વેસ્ટ મોકલી ના ના પિન ચુકાન કાઢું હું એમ કઉ કે પીકી ના હું નડ્યો કે હું એમ નડવા ગયો તો કે એમને મેં તમને એક ગાળ આપી દીધી ગાર નથી આપી તો પીકી ને મેં તને આપી દે તારી માનો પીકો તું મને ગાર આપા લોડા ગુજરાત તો આવીશ ને ક્યારેક તું બોલ કાલ આવીશ મારી વાત સાંભળો તમે પ્રેમ થી હું કઉ છું મેં તમને ગાર નથી આપી બરોબર યુવરાજજી મેં એનું લાઈવ તે મને ગાર નથી આપી તો પીકી ના તારા બાપ નું લાઈવ તું ભોસડી ના કાલે મને એડ કરવાનું કેમ ના પાડી તે મારી વાત સાંભળો એ લાઈવ આખું તમે લઈ આવો અચીવ માંથી અને લાઈવ આખું જોઈ લ્યો એટલે તમને ખબર પડી જશે બરોબર શું છે ને આખી વાત તમે હજી સાંભળી નથી તમે ડાયરેક્ટ ગુજરાત આવ્યો છો હજી તો તમે ભાઈ બધી વાત આખી સાંભળી હતી હું લાઈવ માં જ બેઠો તો નીચે હું જમવા બેઠો તો હું ઘરે એક સાથે નહીં એ જોકરી મને એડ કરે કરે ને કરે ત્યારે ક્વિન પટેલ એડ હતી તમારા લાઈવ માં મેં ત્યારે એમ કીધું તું શીલા બંધ થઈ જા બંધ થઈ જા મેં હા બોલ બોલી પિન કાઢ નાખ જયરાજ યુવરાજ પિન કાઢ નાખ ના ના યાર પિન શું કામ કાઢું એને મેં પ્રેમ થી કાલે કીધું હું એને ઓળખતો નથી એને તમારા હિસાબે એને ફોલો કર્યું મેં અમે બે મે યુવી ઈ પિન કાઢ નાખ કાઢ નાખ યુવી બે મે કાઢ નાખ ભાઈ હા કાઢ નાખ કાઢ નાખ કાઢ નાખ હાલો હવે હું હકીકત કહું પિન નો નીકળે એ જીતભાઈ કીધું એટલે માન રહ્યો બાકી પિન નો નીકળ્યો કદાચ ગમે તો મારે તો રોડે પિન નો નીકળે અંબર યુવી મારી વાત અંબર હા ભાઈ એને તને લાઈવ માં એડ નો થવા દીધો એટલે તને એડ કરવા ના પડી એટલે પ્રોબ્લેમ એને નહીં ના મને એનાથી પ્રોબ્લેમ ભાઈ હું એમને ઓળખ એમ નહીં ઉભા રહ્યો જીતભાઈ અત્યારે ઉભા રહ્યો અત્યારે રામદેવસિંહ નું લાઈવ ચાલુ હોય સાંભળો સાંભળો રામદેવસિંહ નું લાઈવ ચાલુ હોય રામદેવસિંહ તમારી હારી લાગતી હોય એટલે રામદેવસિંહ તો તમને એડ કરવાના જ છે બરાબર હવે હું રામદેવસિંહ ના પાડું ના અત્યારે એમને રેવા દેવું એજ નથી કરવા આને એડ કરો ઓલાને એડ કરો તો તમારી ગાંડ ભરે કે ન ભરે કોણ છે પેલા ઈ કે ને શિવભાઈ ના ફ્રેન્ડ છે શિવભાઈ એમ કે છે કે મારી ફ્રેન્ડ હતી પૂછો એમને કોણ હતું એ શિવલા અલ્યા હું એને ઓળખતો નથી પહેલી વારે મારા લાઈવ માં આવ્યા હતા અને એડ જાતા એને મને એડ કર્યા હતા પછી એ શું કે તો પણ વિકી ને કે ભાઈ હું એ બાજુની વાત છે હું માં જોતો તમે યાર બે જણા એમ નહી તો જોકરીઓ આટું ખૂલે એક નંબર યુવી બોલ માં યુવી તમે મારી વાત સાંભળો 2 મિનિટ બંધ રે હે શિવલા મારી વાત સાંભળ બે બંધ થઈ જાવ હું એમ કહું નથી સાંભળવું લોડા મારી વાત સાંભળ હું એમ કહું છું એ છોકરી તને પહેલી વાર એડ કર્યો તો તારે ક્યાં કેવાની જરૂર હતી આની એડ નો કર નાની એડ નો કર હા એ કીધું મારી વાત સાંભળો જેટલા મેં શું કીધું મેં ત્યાં સુધી કીધું કે તમારે યુવરાજ ને એડ કરો તો હું નીચે બેસી જાઉં લાઈવ અચ્છી માંથી લાવો હું એ શબ્દ ના બોલ્યો હોય તો તમે કયો એ મારે કરવું બોલો એની માનો ભીખો મારું ભાઈ કદાચ તમે એ શબ્દ બોલ્યો ને એની માને જો દે જિંદગી માં મૂત નો રાખો જાવ તમારે એ શબ્દ બોલ્યો ને તો બાકી યુવરાજ થી બચાવ કરતા સાંભળો ભાઈ સાંભળો 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 એમ નહીં શિવ પટેલ આંબળો આંબળો ભાઈ બાકી યુવરાજ થી બધા કરતા અલગ માના હો બાકી બોલે નહીં મારી માના આમ કઈ કહું તમે ભલે ન્યા રહ્યા જીત જીત ભાઈ જીત કઈ છોકરી હતી ઈ નો કોઈ યુવરાજ તો હે નહીં આવી રીતના ગાયરું જે એમને યુવરાજ ભાઈ હું તમને એક વસ્તુ કહું એ છોકરી ને મેં અત્યારે ગારું દીધી છોકરીએ મને એમ કીધું યુવરાજ કે સોરી તું મને શું કામ ગાર આપ પછી મને વિચાર આવ્યો મેં કીધું યાર છોકરી નું શું લેવા ગાર દઉં છોકરી મને કે છોકરી મને એવું કીધું કે શિવભાઈ ના પાડ્યો એટલે મેં કે તમને એડ નો જીત ની વાત સાંભળ એક મિનિટ ભાઈ કઈ નથી કરવું આપણે ખાલી એની પાસે છોકરી ને કે અચીવ માંથી લાઈવ સેવ કરી અને લાઈવ મોકલાવી દઈએ બરાબર આવી જશે હમણાં ચોખ્ખી હું તમને મોકલાઈ દઉં છોકરી ને કે ખાલી લાઈવ એને અચીવ માંથી સેવ કર અને લાઈવ એને કે એને કા શેર કરી દે અને કા મને આપણને ત્રણેય ને મોકલાવી દઈએ એટલે હું જોઈ લઉં કોની કોની ભૂલ છે બરાબર
એમાં કઈ આપણે અંદર અંદર બાજવાનું હોય ને અત્યારે યુવરાજ તને ખબર છે મારી વાત છે જાણીતા હોય તો જોદી ઉમળો લપ કરવી જોઈએ મારી વાત સાંભળો સાંભળો હું તમને એક વસ્તુ કહું ખાલી મારો ભાઈ સાંભળો ખાલી હું તમને કહું કે તમે ભલે આઉટ ઓફ ઇન્ડિયા રહ્યા મને ગાર દઈ શકશો પણ તમારું ફેમિલી ઇન્ડિયામાં જ છે હો ભાઈ એટલે એ પ્રેમથી તમને કહી દઉં કે મારા જેવો લાગો માણસ નથી હો કોઈ યુવી મારી વાત તો સાંભળ યાર હું શું કહું સાંભળું આ બંધ થઈ જાય શિવલા યુવી તોય બંધ થઈ જાય હું કહું યુવી તને હું કહું કે મારો ભાઈ છે તોય ક્યાં બધી ભડવાઈ કરવાની વાત છે યાર પણ હું એમ કઉ તમારો ભાઈ છે એટલે જીતભાઈ કાલે છે ને મેં અત્યારે પ્રેમથી વિડીયો કોલ કર્યો ફોન કર્યો ને મેસેજ કર્યો પિકી નો જવાબ નથી દેતો કાલથી મારી ગાન ભરી ગઈ ભાઈ ઇન્સ્ટાગ્રામ માં કાલે 60 જણા લાઈવ જોતા હતા મને 4 જણા ના ફોન આયા મને કે પિકી નો કોણ છે તને એટ થવાની ના પાડે બોલો હવે આવાજો નહીં મારી વાત સાંભળ એક આ છોકરીઓ ને લાઈવ આડું આવી વસ્તુ હું જીતભાઈ મારું છે ને કુતરા જેવું મગજભાઈ મને ચાર મને એને કાલે 4 જણા ગાન માં હળી કરી ફોન કરી કરીને કે પીકી નો કોણ છે તને એડ થવાની ના પાડે છે કે યુવરાજ ને એડ નો કરતા એમ યુવી મારી વાત નંબર છોકરી વાય થઈને હે ને આવી ચૂત જેવી લપ કરી હી ને હારા નથી લાગતા એમ નહીં મારું કહેવાની હવે આ શિવ શિવ પટેલ હે જીત ખરાબ મેસેજ હું એમ નથી કેતો હું એમ કઉ છું કે શિવ પટેલ એને ઓળખતા નથી તો એને ફોન એને લાઈવ માં એમ કેમ કે એને એડ નો કર રહેવા દે સાંભળો હું તમને ઓળખું છું તમે મને નથી ઓળખતા વાંધો ને યુવરાજ હું તમને ઓળખું તમને ફોલો કરો છો હું તમને ઓળખતો તો મારી વાત સાંભળો તમે આવ્યા ને એટલે છોકરી કીધું કે યુવરાજ સિંહ ને એડ કરવું કે કોણ નીચે જાય છે મેં કીધું ઘડીક વાર બધા બેસો યુવરાજ સિંહ આપણે એડ કરીએ એ આપણો ભાઈ જ છે સમજી જશે અને જો યુવરાજ સિંહ એવું લાગે તારું લાઈવ હતું હું નીચે બેસી જાઉં તારું લાઈવ હતું તારું લાઈવ હતું મારી વાત લાઈવ તારું હતું લાઈવ તારું હતું મારું લાઈવ નતું તો ક્યાં ગણ માંગી કરવાની જરૂર હતી તારે મેં પ્રેમથી જો શિવભાઈ પટેલ હું એક વસ્તુ કહી દઉં કે મને બધા ધંધા આવડે હો ભાઈ હું તમને એક વસ્તુ કહી દઉં ઇન્ડિયા બધા ધંધા કરું તમે બારે કરતા છો બહાર ની મને નથી ખબર બાકી માં ચોદાઈ જાય શિવભાઈ પટેલ હું ઘરે પહોંચી જાઉં ઈ માળા હો યુવરાજ મારી વાત હું બધા પ્રેમથી રહેતો ભાઈ મારી ઉંમર ભલે 22 વર્ષ રહી બાકી માં ચોદી નાખો ગમે એની તમે પૂછી દોજો કચ્છમાં ખાલી મારું નામ ગમે એને 4 વર્ષ કઈ એની માનો પીકો મારું એમને એમ કઈ પોપટપરા માં 4 વર્ષ નથી રહ્યો રાજકોટ માં હવે મારી વાત સાંભળવી છે તારે ત્યાં સુધી કીધું તું મારી વાત સાંભળ જીત્યા લાઈવ વચ્ચે માં લઈએ છેલે ત્યાં સુધી કીધું હવે અંબર તવ ને તો હું લેમ થઈ જાવ આમાંથી ત્યાં સુધી હું બોલ્યો તો લાઈવ મારી એક વાત અંબર મૂંગો માર મારી વાત અંબર હું એમ કહું કે ઓઈ બરાબર યુવરાજ તું મને ઓળખસ બરાબર છે ઓળખસ ને બરાબર તું મારું માન રાખસ બરાબર તો મેં કઈ ખદેડાવ નતો ભાઈબંદ બનાવવાનો હોય બેઠો તો મારે એક લોબ ચાલુ છે કેસ ચાલુ છે એની માકા જુદી માં હું અહીંયા બેઠો તો હવે જે હોય પીકા બીજા બતાવો બરાબર ઘરમાં ને ઘરમાં જો તમારી નો કરવાની હોય કોઈ ના લાઈવ માં આપડે એને નહીં બોલવાનું આપણું લાઈવ હોય ને તો ગમે એને ધક્કો મારી દેવાનું બસ હું ઈ જ કઉ મને ગાંડિયા ભરી ભાઈ હવે છોકરી મને કે જે કે હું એને નથી ઓળખતી કે ઈને આરબી ભાઈ એડ હતા હવે યાર આરબી ભાઈ નીચે લાઈવ માં એડ હતા ને એટલે મેં ગાર નો લખી બાકી નો કે કોમેન્ટ માં આવડી મોટી ઘા ઘર નીચે થયું કાલે આરબી ભાઈ એડ હતા ને આરબી નું માન રાખીને મેં ગાર નથી લખી કાલે એકે કે ભાઈ આપણું 2% ગમે માણસ માન રાખતું તો આપણે નો બોલાય તું મારી વાત સાંભળ એમ નહીં શિવ શિવ પટેલ હું એક વાત કહું આપણું લાઈવ હોય ને આપણે કોઈને એડ કરી નો કરી રિમૂવ કરી ગમેન કરી તો બરોબર છે પણ બીજા ઈ આપણે જી છોકરીને ઓળખતા નથી ઈ લોકોને આપણે ના પાડવાનું હું રાઈટ જ નથી કઈ યાર ભાઈ પતિ ગયું હાલો બંધ કરો મારી વાત સાંભળ યુવરાજ મેં તો ભાઈ છોકરો હું બી નીકળી જાઉં હું એવું બોલ્યો તો પૂછી લો છેલે હવે એ બધી વસ્તુ મૂકો હું એમ કહું મારા ભાઈ પા પેલે નથી બોલાતું યાર હું તમને એક જ વસ્તુ કહું મારી કેસે ન્યાસ ચોટી હતી કાલે
કે નથી તમે એને ઓળખતા નથી નથી ઈ તમને ઓળખતી તમારે એક દિવસનો લાઈવનો સંબંધ હતો તો તમારે બોલવાનું થાતું જ નથી કે એને એડ ન કરો આપણે 5 મિનિટ રહી સિવિલા મારે એક રાઈતનો સંબંધ હતો એમ ન કો કે એડ ન કરતી ના ભાઈ ના એ તો સવાલ જ નથી હવે પતી ગઈ વાત ઓ મોટે ખાવ શિવ પટેલ શિવ પટેલ લાઈવ બંધ થઈ ગયું કે નહોતું ઈ ટાઈમે લાઈવ બંધ થયું કે નહોતું એક ફોન ગયો એટલે થઈ ગયું હવે મારી વાત સાંભળ જુલા મારી વાત સાંભળ આ બધી મૂકો તને ખબર જ છે કે મારી બીજી મોટી મેટર ચાલુ છે બરાબર એટલે આમાં બીજાને એને ખુશ કરવાની જરૂર નથી બરાબર અને મારે હવે એને મારે જવું છે અંદર શિવલા બંધ રહેને પણ બંધ રહ્યો એમ નહીં બાકી શિવ પટેલ મારી માં આશાપુરા ગુરુદેવ નામ કઈ કહું કાલે આરબી ભાઈ બેઠા હતા ને આરબી ભાઈ નું માન રહ્યું ને એટલે કોમેન્ટ માં મેં ઘર ન લખી કારણ કે ઈ લાઈવ માં નીચે બેઠા હતા ને એનું માન રાખું કારણ કે ઈ માણા મારી બચારો 2% રાખે એટલે આરબી ભાઈ નું માન રહ્યું ને એટલે કોમેન્ટ માં ઘર નો આવી ને કોમેન્ટ માં જ આવડી આવત પણ હું જમવા બેઠો તો કાલે ભાઈ મારે મોડું થઈ છે મારે અંદર કોર્ટ માં જવું છે તમારે પતાવવું છે હા હા ભાઈ નીકળી જાવ હા યુવી ઓકે હવે જીત કે તો બીજો હું ઓકે ઓકે બરાબર હાલો અને હું ખાલી જાતા જાતા કેતો જાવ કીર્તિ પટેલ ની માનો પીકો ભાઈ ભાઈ શિવ શિવ ભાઈ મારા હવે હે ને આપણે આવી વસ્તુ હે ને આપણે જાણીતા હોય તો મારા હામુક ના એમ કે એડ કરો આ એડ નો કરો ની વસ્તુ નો કરે ભાઈ બાકી જો કેને મને એના કોઈથી ફરક નથ પડતો બરોબર મારા માટે બધાના સંબંધ સારા છે કદાચ જીતભાઈ નો એની ગમે એની હારે ડકો હાલતો હોય તો મારા કીર્તિ હારે સંબંધ સારો છે બરોબર ભાઈ હું મોટે કહી દઉં આપણે કોઈથી પેર નથ પડતો હું કોઈના ઉઠતા ઝઘડા લઈને હું ક્યારે આવતો નથી કાલે આરબી ભાઈ લાઈવ માં બેઠા હતા ને એટલે મેં ગાર ન લખી બરોબર આની તો ગાંઠ ફાટે હવે આ પીકી નાની તો ગાંઠ ફાટવાની જ છે એટલે એ જીત ને લઈને જ આરે આવ્યો તો ખબર હતું કે આનું જ માન રહેશે બાકી કોઈનું માન નહીં રહે હવે આપણે જીત કે શિવ ને ઓને એડ કરો આપણે હું નમ સીજે ને કરે કરે એને સીજે અરે યાર કાલે આરબી ભાઈ બેઠા હતા એટલે યાર હવે હું ગાર ન બોલ્યો બાકી તો નકા કોમેન્ટ માં ઘા ઘરે આવડી મોટી ગાર ની સમજ્યા ભાઈ એ તો ભીખો એનો ફાટી નાખે ને કઈ તો ભોસ મારી નાનો પણ હવે રહી ગયો હવે ભાઈ એને કીધું ને હું નતો બોલ્યો અરે એની ગાંઠ ફાટી જાય એના બાપ ને પીકીના ને બોલવું પડે સોરી તો ભોસ મારી ના કે તારી માને તો દે હું ઘરે અડી જાઉં પીકીના હા જોદા ના પૂરા તને આયડો ની એવા ઉના મોફન ડાન છે કાપીને હાથ માં દઈ દેવાય રખાય જ ની એવા મોફન ડાન ને હા મારી અરે પીકી નો પાણ આઉટ ઓફ ઇન્ડિયા છે આઉટ ઓફ ઇન્ડિયા ને કેની માય જોદાઈ જાય મલે ને અહીંયા તો ઓકે જો કેમ કે આપડા ગુજરાત ને આપણને ઓકાત ને ના પડી એટલે આપણો જે નામ અમારે જે ને રીએડ કરો આપણો નામ ચોદુ માં છે અરે પીકી નો એક ટુકારો નતો દેતો એક ટુકારો એની ગાંઠ માં એટલી ચાર નથી લોડો ટુકારો દે મને એને કીધું તું કે તારી માને ચોદે તું આઉટ ઓફ ઇન્ડિયા રેજો તારું આખું ફેમિલી અહીંયા રેવો પીકી ના આખા ફેમિલી નાગા કરી કરીને મારું પણ એ ચોદી નાને છે ને કાપી નાથ માં દે દેવા એ વાત જ ન સંભળાય લોડાવની આપડે વાત સાંભળે તો આપડે વાહી બેહીએ ને ઈ બીકી નો શું લેવા કાલે બોલ્યો ને મને ખબર છે લોડો હવે પણ ઈ માં ચોદામણા ને એટલી નથી ખબર કે તારી માનો પીકો મારું જે જગ્યાએ યુવરાજસિંહ નો ફોન જાય ને જગ્યાએ લાઈવ બંધ થઈ જાય એટ ની તો દૂર ની વસ્તુ લાઈવ બંધ થઈ જાય લાઈવ ઈ ટાઈમે બંધ હોય ની માને તો મેં કીધું કર બંધ હાલ ફેન ચોદ અત્યારે હા મારો નાનો ભાઈ આપડા યુવરાજ જે ફરી જાય તો એમ જ થાય બાકી એની નાનો રીકો મારું કદાચ આપણે 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 ઇન્સ્ટાગ્રામ ની છોકરી વાળા એટલો સંબંધ બનાવ્યો કે પીકી ના છોકરીઓ ને કે યુવરાજ ને બ્લોક કર હવે તારી માસી ને તો મને હું લેવા લોડા બ્લોક કરાવસ તું મેં ક્યાં તારી જીએફ ખાઈ ગયો તો હું લંડન માં બેઠા બેઠા જ બધું કરીએ કાંઈ બહાર બેઠા બેઠા જ બધું બોલીએ કાંઈ એને એટલી ઈ નો ખબર હોય કે મારી માં મારો મામો મારો કાકો મારો દાદો બધું અહીંયા રહે છે ઈ માં ચોદામણા અને મેં લાઈ માં ગાળું બોલવા હું હજી માનો છે ને પીકો આને પહેલા જ કીધું તું કે તારી માને ચોદે તને લાઈવ માં માફી મંગાવીશ લોળા મેં કાલનું કીધું તું હું મારો એટલો બાટલો ફાટેલો જો અત્યારે જો હકીકતમાં ઉઠ્યો જો નાયો નથી નાઈટ ડ્રેસ પહેરી બેઠો હતો બ્રશ કરી નાયો એટલી વાર થઈ ના
મારી વાત સાંભળ મમતા, એનામાં એવું છે કે મમરા ભરવામાં પીકી નો પોતે બાર રહ્યા, પણ પીકી નો ઈ નથી જોતો કે એનું ફેમિલી અહીંયા રહે. પણ આપડે એમ સમજવું ગયા, એના મા બાપ ને ચા હાથ ઉપાડવા જાવ, બાકી તો માં જુદાઈ જાય. એને કીધું, લોડા તું ઇન્ડિયા આવ ત્યારે કેજે મારો ભાઈ હું તને તારા ઘરે મળવા આવીશ. લોડા હું સ્પેશિયલ છે ને એના નામનું લાઈવ, હું સ્પેશિયલ એના નામનું લાઈવ કરો ઓફિસ આવ્યો, એના નામનું લાઈવ કરો ઓફિસ આવ્યો. માતાજી ના સામે નાયો નથી, જો નાઈટ ડ્રેસ પહેરેલો છું, ઉઠ્યો છું જસ્ટ, હજુ બ્રશ કરીને નીકળ્યો એટલી જ વાર થઈ. હું એની હાટે જાગો જો આડી. હા હવે તું એમ કહે, હું ઉઠીને બેહી ગયો ને ખુરચી માં. તે પોપટે કોમેન્ટ કરી છે બધે લડવું, પણ બાપુ સામે નો લડવું, બાપુ સામે નહી. અમાર પોપટભાઈ ને બાકી બેન ચોદામણા ને લોડા ને એની માનો પીકો મારું, મને ખબર જ હતી કે લોડો એડ નહીં થાય, જ્યાં સુધી જીત્યો એડ નહીં થાય લાઈવ માં ત્યાં સુધી પીકી નો એડ કે નહીં થાય. ના ના આવ ભરું. આ કોણ છે? અને ક્યાં નાયા ધોઈ અવગણ ની લીધી? અને કઈ એને લખ્યું એડ કરો ની? કોણ છે મારી ફ્રેન્ડ લખેલી? કોણ છે? છોકરી ભરતી જ નથી એટલે મારા માં ન હોય. મારા માં છોકરી હોય જ નહી, હું ભરતી જ નથી, રાખતી જ નથી. છોકરી રાખી ને ક્યાં મરવું? અરે એનામાં એવું છે, મારી વાત સાંભળ એક વસ્તુ મમતા, મારે એને કોઈ ગાર નથી દેવી, પણ એની માનો ટીકો મારો એની જ્ઞાન માં છે ને બહુ હવા હતી. મારી વાત સાંભળ એક વસ્તુ મમતા, મારે એને કોઈ ગાર નથી દેવી, પણ એની માનો ટીકો મારો એ સિમ્પાઈ રેડ કરું પેલે એને તો નાદી મારી ગયો. હવે રેવ ક્યાં જીત કેમ ગયો ની બેન ની પીકી મરનારો ક્યાં? હા અને કઈ તારી બેન ને લોડો ખાલે વાયા થી ઘર હું દે તન બ્લોક કરીને દે તો તને ખબર પડે તારા બાપ કેવાય એમ. એને કઈ અને તુંય માં માં જો તો સાંભળ સુરત બેઠો બેઠો તું એમ નઈ, તું સાંભળતો તો સો એ ગારું બોલતો તો તું સાંભળતો તો? હવે ના અહિયાં બીજા કોઈ ની ગાર જ નથી બોલ્યો, હું જ ગાર બોલતો તો. મમતા પટેલ લાઈવ જોયો, શિવ પટેલ ને મેં ગારું દીધી જીત્યું, ગાર નથી બોલ્યો લાઈવ માં. મારા લાઈવ માં ના ના કોઈ નું બોલ્યો નથી, કોઈ ના તમને કોઈ કીધું હતું એમ માં નો રહેતા. મારી માં આખી અરજી નું લાઈવ ભર્યું, સેવ ભર્યું, તમને ટેન્શન નો લે. તમને લાગે કોઈ ગાર દેતું એનું સેન કરવું એવું લાગે? મારી વાત સાંભળો, ઈ ગાર બોલતો હોય તમને લાગે નદીમ સુમરા ની ગાર દે નિવૃત છે બે શાંતિ થી એવું લાગે? ના ના બરાબર, મને ફોન આવ્યો એટલે હું આવ્યો. મેં કીધું લાવું કહું યુવરાજ ને કે આવા ભળવાવ ને લાઈવ માં બેહાડતો નહીં બેન ચોદામણા ને. હવે અરે એની માનો પીકો મારો ઓલો, અરે પણ ઈ સાંભળો, એને મેં એટલે એડ કર્યો કે ઓલો રંડવો પીકી નો એડ નહોતા જ નાખા. શિવ પટેલ રહ્યો ને એના વગર એડ નહોતા જ પીકી નો. હા હા એને એને બેન ચોદામણા ને ગાડ, શિવ પટેલ ને ગાડ, બેન ચોદામણા ને જીત્યા ને ગરુ ગાડ, બેન ચોદામણા ને ઈ પીકી ના એમ નઈ. તમને લાગે કે ઈ તમને ગાડ દે એની માનો પીકો મારું હું આટલી વાર ચૂપ રહું એવું લાગે? ના ના હવે હું તને હવે એની માનો પીકો માર
એને માનો ભીખો મારો ભાઈ કદાચ યુવરાજજી આપણે નથી ખબર કેમથી જીતના ટોપકે છે ને બેહી ગયો હોય કેમથી જીતના ટોપકે બેહોટ પડે એના ટોપકે બેહો રોજી અંદર એટ્યો શિવ પટેલ ની વાત કરે શિવ પટેલ લંડન નો છે હા શિવ પટેલ હઈ બે બે બેન ચોદામણા દલાલ છે બે દલાલ છે એની માનો ભીખો અરે ભાઈ એની માનો ભીખો મારો મેં એને ગારો દેવાનું ચાલુ કરીને તોય ચાર વાર મારા લાઈવ માં આવ્યો હેડ ન થયો પછી જીતીયન બોલાઈને આવ્યો મને ખબર જ હતી જીત હેડ થશે ને પછી હેડ તોય મેં એને જીત હેડ હતો ને તોય મેં એને કીધું કે તારી માના ભોસડીના છપ્પન ભીખા તારી માં ચોદીને કીધો ઘરે જઈને શિવલા ને તો કેવાનું પણ જીત નહીં કેવાનું તારી બેન નો ભીખો એને કઈ નદી મારે દુશ્મની બેન ચોદામણા અમારો દુશ્મન હતું એને કઈ ના 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 મેં નક્કી કર્યું છે એવું કે શિવ ના ઘરે જવાનું છે વડી ને એનું એડ્રેસ પૂરેપૂરું આવે એટલે તરત આઈ ગયું માજી ભાઈ યુવરાજજી નું કામ કાચું ન હોય ઘરના એના કેટલા મેમ્બર છે ને એ એડ્રેસ આઈ ગયું કેટલા મેમ્બર છે ઘરમાં એની એની ભાઈ ઘરે કેટલું કૂતરું કૂતરું છે ને એનું આપણે આવી ગયું કેવા કલર નું કૂતરું છે ને એની ભાઈ એના ઘરે એ મને ખબર છે આપણી પાસે ડિટેલ તો હાલતા આવી જાય ભાઈ આપણે છોકરી ની ડિટેલ કઢાવી લેતા હોય તો આ તો પીકી નો છોકરો લોટો હોય ભોસડી નો બાપુ નો નોટ કરે ભાઈ માં તોડાઈ જાય વાર ન લાગે પીકી નો ભોસડી નો કે લે કે મેં તમને એ કે એટલે કડા મેં એમ કીધું કે આપણા ભાઈ જ છે તો બે છે હવે તારી માનો કેવાય ને કેવાય ને એ જ કેવાનો તારી બેન નો મારું પીકો જીતિયા નહીં કેજે ને ઓલા શિવલા નહીં કેજે તમારી બે ની બેન નો પીકો એની બેન નો નથી કઈ પેદાશન ઈ નથી ખબર કમતા વી ના લીધા હોય તો જ એક આવે હવે વાત સાંભળે બેન નું નામ હું નટીમ જીતલિયા ની બેન નો પીકો જીતિયા ના ઓલો શિવલો રહ્યો એની બેન નો પીકો આ બેન ચોદામણા દલાલ લે રાંડુ ના એની માના ને એની બેનુ ના દલાલ લે આ બેન ચોદામણા હવે માલી ભાઈ તમારી બેન નો પીકો મરે નદીમ સુમરા નામ નથી એ ભગી આ ભગી અને કે નદીમ સુમરા નામ નથી તમારી બેન ને ચોદુ બ્રાન્ડ હે બ્રાન્ડ તમારી બેન ને ચોદો ને કે ખાલી મારા ભાઈ જ કાફી એને કે માં ચોદ હમણાં અમારે ક્યાં આવવાની જરૂર જ નથી આ બેઠા ની કુતરા જેવા આવાજુ જેવા આવાજુ જેવા બેન ચોદ હમણાં ફાડી નાખે હવે જે હું વાત કરવા જાઉં ને યુવી ને નટ ખબર ને આ મમતા પટેલ ને નટ ખબર ને નીચે બેઠા છે ને એને એને નહીં ખબર હોય કોઈને યુવી કેવું કરે જીત ખબર જીત ને શિવ લો કેવું કરે ખબર યુવી યુવી શું કરે બોલો બોલો નાની નાની આમડો છોકરીઓ અરે લવ કરે લવ કરીને એના ખાતા માં 2000 રૂપિયા નાખે ને પછી ઓપન કરે આખી ઓપન કરે ને એના વિડીયો સ્ટ્રીમ કરે આખા પછી બ્લેકમેલ કરે આ જાવી દાલા 50 નંબર બેઠું ને એડ કર ઓળકો એડ નતા તા ડિક્લાઇન કરે છે જાવી દાલા નો ઓળકો આપણા આપણા જ ને નતા થાય હા એ જ એડ થાય આ ભગીરથ ભગીરથ છે ના ફ્રેન્ડ આ જો કોકા ના મને લાઈવ ફેલ છે મને તમને કોને યુવરાજ યો યુવરાજ તને યુવરાજ આમ પર મારી વાત હા આ બેન ચોદામણા દલાલ ને હેડ નો કરતો ઇન્ડિયા વાળો ગુજરાત વાળો જેટલા ભાઈઓ આપણા એમ બધાને કે જા બેન ચોદામણા ભણવાને હેડ નો કરતો કોઈ દી નગે નગે તારી બેન ની પીકી મારું ફાંડ નાખી બેન ચોદામણા એને કે તારી બેન ને રોડો ખલનારા બેન ચોદામણા દલાલ ને ગેલ સુરેશભાઈ સુરેશભાઈ માતંગ અમારે તો જાડે જાવને ને સુમરાઓ ને તો ઘણો જૂનો સંબંધ છે ભાઈ મને ફોન આવ્યો કે યુવરાજ ના લાઈવ માં જીત્યો બેઠો હોય મેં કીધું કોઈ બી નો બેઠો હોય એટલે મેં કીધું બધા એટલા માટે નથી બેઠું ને એમ એ પીકી નાની વાત સાંભળ આખી
અને પહેલા એમી એડ કરીને શિવને ગાળ ઉડી દીધી અને હવે યુવરાજે એડ કરીને ગાળ ઉડી દીધી શિવને યુવરાજે એડ કરીને પછી ગાળ ઉડી દીધી હવે નો કરતો યુવરાજે ડો બેન ચોદામણા ને લાઈવ માં હવે આપણા લાઈવ માં નો હોવો જોઈએ ની બેન નો પીકો મન મારો અરે પણ મે એને અરે મારો ભાઈ મે એને એટલે એડ કર્યો કે ટીકી નો ઓલો એડ નતો થતો યાર એના વગર તમે સમજો મારી વાત શિવલા ને શિવલા ને કે અરે કોઈ ને એડ કરવાની જરૂર નથી આપણે થોડા કાયા લાઈવ માં બાજવા વરા હી યાર હવે આ તો બેન ચોદામણા ને બદના માટુ આપણે ખાલી કરી છે મને એને એડ કરીને જ ગારું દેવી હતી પીકીના ને એડ કરીને એક ભણનો દીકરો ટુકારો નથી દીધો એ ભણના દીકરા બે માંથી એક ટુકારો નથી દીધો મેં કીધું તારી માને ચોદે તું નથી રહેતો બાકી તારું આખું ફેમિલી અહીંયા જ રહ્યો ઇન્ડિયામાં બાકી તારી ફેમિલી ની માં ચોદાઈ જાય તમારી બેન ને ચોદુ અમારું નામ નથી અમારી બ્રાન્ડ હે તમારી બેન ની પીકી મરું એને કઈ ચોદે હમણાં પાછા હાલી નીકળે એની બેન ને ચોદે લઈ એટલે છોકરીઓને પાછા બ્લેકમેલ કરવા છું પછી પાછા અહીંયા નાની નાની છોકરીઓ માટે પૈસા પડાવીને આઈફોન ના મંગાવીને વાપરી દેવા પૈસા તો ઠીક છે ને કે અમે તને પડવી લેવું તારી બેન નો લોડો ખાલું ને કઈ બેન ચોદામણા મારે એટલું જ કેવું છે નથી એમ તું બધાયના લાઈવ કરી એકીસ મારો ભાઈ અહીં અમારા લાઈવ કરીશ ને એટલે તમારા મામા માસીના કાકા દાદાના કેટલા ટાઈમ પહેલા લાઈવ કર્યું તું એનું કેટલા ટાઈમ પહેલા જીતકેનું લાઈવ કર્યું તું એક વાર મારી સ્ટોરી જોઈ તમે ખરાબ કે એક વાર મારું લાઈવ કર્યું એને હવે એની બેન ચોદાઈ જાય ભગી હવે હમણાં જ કર્યું તો હજુ છેલ્લે ઉર્મી નકલ લાઈવ મજા બાર નકલ મને ખબર નથી તારા લાઈવ માં જીત્યો બેઠો એ મને ખબર જ નથી હું જોવા આવ્યો ત્યારે જીત્યો નતો બેઠો એટલે હું વયો ગયો પછી એમ જો એટલે હું કપડા લેવા આવ્યો તો દુકાને તો હું કપડા લેવા માંગેલો હતો મને એક વ્યક્તિ નો ફોન આવ્યો મારી વાત સાંભળો પેલે મેં એને ગારું દીધી ને મેં એડ હું લેવા કર્યો હું પીકીના ને શિવલા ને ગારું દેતો હતો ને તો ઈ પીકી નો ડિક્લાઇન કરતો હતો રિક્વેસ્ટ તો ઈ જીતિયા ને લાઈવ શેર કરી જીતિયા ને ફોન કરી જીતિયા ને બોલાવીને આવ્યો લાઈવ માં જીતિયા ને એડ કરાયું પેલે રામદેવ સિંહ કીધું જીતિયા ને એડ કર બે મિનિટ તો એડ થશે મેં જીતિયા ને મને ગારું દેવી હતી ને મેં કીધું પીકામ દઉં ભલે જીતિયા ને એડ કરવો પડે તો અત્યારે કરીશ પણ એને એડ કરાવીને ગારું દઈશ અને રામદેવસિંહ બેઠા હોય તો સાંભળી લેજો રામદેવસિંહ બેન ચોદામણા ને એડ નો કરતા કોઈ દિયો લાઈવ માં તમે રામદેવસિંહ હતો ને મેં એડ કર્યો તો મેન સૂર્યાએ મારી લાઈવ માં એડ કરીને મેં ગાળું દીધી શિવલા ને ગાળું દેવા હતું જ યુએ એડ કર્યો હતી અને આમ તો નથી એની ઓકાત નથી એની ઓકાત નથી અમને એક ને ગાળો દઈ શકે આપણને એક ને એ છોકરીઓને જ માં ચોદી શકે મને કે ભાઈ તમે મારી વાત સાંભળો ભાઈ તમે મારી વાત જીત્યો કે ભાઈ મારા જવા દે ભાઈ તારી માનો પીકો મારું રાત પેલા તારા બાપ ને ભોસડી ના બધા ઉપર લઈ શું તારા ફેમિલી ને નાગી જોદી ને તું વિડીયો કદાચ રેકોર્ડિંગ કરો તો તારી બેન નો મારે પીકો કરીને ફરિયાદ કરજો લોડા બાકી તારું ફેમિલી રાતના 9 વાગે પેલા ઘરે થી ઉપડી જાય બાકી તારે હું ઇન્ડિયા આવવું પડે મેં કીધું તાત્કાલિક મેં પીકી ના તને પ્રેમ થી કહું કરતો એમને એને કઈ તારી બેન ને લોડો ગલે ગામના મોઢે ફોન કરાવસ બપોર રાતના 4-4 વાગે નદીમભાઈ ને કયો નદીમભાઈ ને કયો મેટલ માંથી ખાલી નીકળી જાય તારી બેન ને લોડો ગલે માયાથી માં ચોદામણા અમારી જ ભળવાઈ કરસ તારી બેન ની પીકી મારું હા તારી બેન ને દલાલ ચોદુ ઈ તો આપણે કીધું જ ને એને મેં મોઢે કીધું મેં કીધું પીકી ના હજી આ મેટર પતે નો પતે બાકી કીર્તિ ના દુશ્મન અમારા દુશ્મન ભાઈ કારણ કે અમારે એની યાર સંબંધ એવો છે બરોબર ઈ ગમે અહીંયા અમારે જવું જ પડશે યારે પોપટ ને એડ કરું રહ્યો
એમને આ પોપટ કોને ગયા ચોધી નવો ને અમદાવાદ બોલા કઈ નઈ ચલે જાતે કાલ ઈદ તો મને ભીકી નાને છે ને લાઈવ માં ગારું દેવી હતી ભોસડી નો એડ નતો થતો શિવલા ને મેં રિક્વેસ્ટ નાખી 13 વખત ભાઈ હું આજે ની માનો પીકો મારું એના એના ત્રાસ માં ભેરચો નાયો નથી હજુ અત્યારે ઉતર્યો નાઈટ ડ્રેસ પહેરેલો પાવર બેંક બાર બેંક ચડક મેં તો ભી કામ ગયું જાતિ નું ઉતરવું જોઈએ ની માને ભગત ઇંગ્લિશ અમે બેઠા ઇંગ્લિશ માં કહી ગયો ઓલું મેં કીધું તો કે શું કેવાય ઇંગ્લિશ માં ઓલું મેં કીધું ભગત કીધું આવું તો આપણે ઇંગ્લિશ ફાવતું નહીં બરોબર એટલે આપણે ગુજરાતી માં કહી દો વજન વાળી ઘડિયાળ વેટ એન્ડ વોચ વજન વાળી ઘડિયાળ કીર્તિ નો દુશ્મન આપડો દુશ્મન ભાઈ પૂરી થઈ ગઈ વસ્તુ કીર્તિ જેને ગાર આપે એની માસી ના 5600 ભીખા કેટલા 5600 વાલેકુમ સલામ ભાઈ વાલેકુમ સલામ ભલે હાલ પછી નિરાતે ભેગા થાય આપડે ઓકે હાલો સૂર્યાભાઈ હા ભાઈ હા ભાઈ